સુરતમાં ડ્રાઈવરો દ્વારા સરકારના નવા કાયદાનો વિરોધ કરી હડતાળ શરૂ કરાઈ છે. ત્યાં ડુમ્મસ મગદલા રોડ પર હડતાળીયા ડ્રાઈવરો દ્વારા પીસીઆર વાનના પોલીસ કર્મચારી પર હિંસક હુમલો કરાયો હતો. જે ઘટનાના વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે ડ્રાઈવરો વિરુદ્ધ બનાવવામાં આવેલા કાયદાના વિરોધમાં શરૂ થયેલી હડતાળને પગલે સુરતમાં ડ્રાઈવરોએ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરકાર દ્વારા એવો કાયદો બનાવ્યો છે જેમાં અકસ્માતમાં મોત થશે તો ડ્રાઈવરને 10 વર્ષની સજા અને 7 લાખ રૂપિયાનો દંડ છે. તેથી આવા કાળા કાયદાનો સુરત સહિત રાજ્યભરમાં ઘોર વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે સુરતમાં હડતાળીયા ડ્રાઈવરો દ્વારા મંગળવારે ડુમ્મસ રોડ પર હલ્લાબોલ કરી ચક્કાજામ કરાયો હતો. સુરત શહેરના ડુમ્મસ રોડ પર સિટી બસમાં તોડફોડ કરી ડ્રાઈવર પર હુમલો કરવામાં આવ્યો હતો, તેમજ બસમાં પણ તોડફોડ કરી હતી. આ હુમલો સિટી બસ શરૂ થઈ હોવાથી અન્ય ડ્રાઈવરે વિરોધના સ્વરૂપમાં કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી જવા પામી હતી. ત્યાં પીસીઆર વાનના ચાલકને ડ્રાઈવરો દ્વારા માર મારવામાં આવ્યો હતો. જે ઘટનાના વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તો પોલીસ પર હુમલો કરનારાઓ વિડીયોમાં કેદ થયા હોય તમામને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જે આ નવા કાયદાના વિરોધમાં ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કરવાનો પ્રયત્ન કર્યો હતો ડુમ્મસ રોડ પર, તો તકેદારી રૂપે અમારી પીસીઆર પેટ્રોલિંગમાં જ હતી. તો તુરંત જ અમારી પીસીઆરએ જે રોડ ક્લિયર કરાવડાયો, કે કરાવ્યા પછી તરત એની સાથે જે ડ્રાઈવરોએ ઝપાઝપી કરી અને એ જ સમયે અમારી પોલીસ તરત પહોંચી ગઈ અને તુરંત ઓન ધ સ્પોટ અમે 4 આરોપીઓ અટક કર્યા અને તરત 1.5 કલાકમાં બીજા ટોટલ 22 આરોપીઓને અમે ડિટેન કરેલા છે. આ બાબતે આઈપીસીની 332, 323 તથા 341, 504 અને 143, 147 હેઠળ ગુનો દાખલ કરેલો છે. અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ શાંતિપૂર્ણ છે અને રસ્તો ફક્ત 1.5 થી 2 મિનિટ જ રોકાણો હતો અને એટલા ટાઈમમાં જ અમે ટ્રાફિક ખોલી દીધો હતો અને અત્યારે પણ તકેદારી પેટ્રોલિંગ, ક્રોસ પેટ્રોલિંગ, પોઈન્ટ વાઇઝ બંદોબસ્ત ચાલુ છે. અત્યારે ખ્યાલિયાત છે. હા, આ તે હિંસક આ વિરોધ કરાઈ રહ્યો છે તેવું જાણી શકાય છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.